नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान चैप्टर नंबर 11 मानव आंख ने रखने रखने दुनिया ना लेक्चर नंबर 3 की तरफ हार्दिक स्वागत है। आज आपणे પ્રિઝમ વડે પ્રકાશ ચોકરી ભવન અને એના અંગેની પ્રવૃત્તિ નંબર 11.1 નો અભ્યાસ કરીશું। ચાલો તો પહેલા આપણે જોઈએ કે પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન। તો આગળના ચેપ્ટરની અંદર આપણે કાચના લંબગન વડે થતું પ્રકાશનું વક્રીભવન આપણે જોઈ ગયું। त्रिकोणाकार सपाटीओ बराबर भरेली सपाटीओ तो एना वक्री फोन कई रीते आगे बराबर। तो अहीं आगे तमने एक सीम्पल प्रिझम बतावेलो छे। प्रिझम आ रीतना आवशे, तमे जोई शको छो कि आ रीते बे एना त्रिकोणाकार पायाओ छे। प्रवृत्ति 11.1 જોઈએ। तो आ प्रवृत्ति अंदर શું કરવાનું છે કે પ્રિઝમ નો જે ત્રિકોણાકાર પાયો છે બરાબર એ ઊભો રહે એ રીતે આપણે એને મૂકવાનું છે। સૌ પ્રથમ એક આપણે કાગળ લઈ લઈશું, એટલે કે ડ્રોઈંગ પેપર। ड्रॉइंग पेपर ऊपर आपणे प्रिझम ने आ रीते मूकीशुं के जेथी तेनो त्रिकोणाकार पायो जे छे ए ड्रॉइंग पेपर ऊपर आवे। त्यार पछी शुं करवानुं, तो के पेन्सिल वडे एनी रेखाओ आ रीते अंकित करी लेवानी बराबर ए बी सी। त्यार पछी शुं करवानुं, तो के एक आपणे रेखा दोरशुं ए बी साथे कोई खूणो बनावी एवी एक रेखा दोरीए के जे ए बी ने ई बिंदु आगळ સ્પર્શે। हवे आ रेखा ऊपर बे टांकणीओ लईने पी अने क्यू आ बे टांकणीओ आपणे मूकीशुं आ रीते। હવે શું કરવાનું છે કે પ્રિઝમ ની સામેની બાજુ છે એટલે કે એસી બાજુ છે, ત્યાંથી આ ટાંકણીનું પ્રતિબિંબ આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર। અને પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરવાનો અને બાકીની બે ટાંકણી એવી રીતે મૂકવાની કે જેથી પી ક્યુ આર અને એસ ચારે ચાર એક જ લાઈનમાં તમને દેખ બરાબર છે। હવે શું કરવાનું, તો કે આ પ્રિઝમ અને ટાંકણીઓ બધી હટાવી લેવાની અને આર અને એસ ટાંકણીઓમાંથી આપણે એક રેખા દોરશું કે જે એસી બાજુને એફ આગળ મળે બરાબર। હવે તમારી પાસે કેટલી વસ્તુઓ છે, તો કે પ્રિઝમ એ બી સી દોરેલો, ત્યાર પછી પી ક્યુ ટાંકણીઓ અને ઈ સુધી લંબાવેલી રેખા, આર એસ ટાંકણીઓ અને એફ સુધી લંબાવેલી રેખા, હવે ઈ અને એફ બિંદુઓને આપણે જોડી દઈએ, આટલી વસ્તુઓ તમારી પાસે છે બરાબર। હવે આપણે શું કરવાનું છે, તો કે ઈ માંથી આપણે લંબ દોરીએ બરાબર, ઈ બિંદુ માંથી લંબ દોરીએ એને નામ આપીએ એમ એમ ડેશ, અને એફ બિંદુ માંથી લંબ દોરીએ એને નામ આપીએ આપણે એમ એમ ડેશ। હવે અલગ અલગ પદોની સમજૂતી લઈએ। प्रकाश नु किरण सौ प्रथम टीई छे बराबर, अहीं आगळ लखेलुं छे टीई आपात किरण छे जे ए बी ने ई बिंदु आगळ मळे छे, तो टीई ने कहीशुं आपणे आपात किरण। आ लंब साथे बनावेलो खूणो, आपात किरणे लंब साथे बनावेलो खूणो एने कहीशुं आपात कोण, तो आई जे छे ते आपात कोण कहीए बराबर। ज्यारे प्रिझम नी अंदर प्रवेशे छे बराबर, आ बहारनुं माध्यम हवानुं छे, अंदरनुं माध्यम કાચનું છે, तो प्रिझम नी अंदर प्रवेशे छे त्यारे एनुं वक्रीभवन थशे। तो आ ई एफ जे छे ए तमारुं वक्रीभूत किरण थई गयुं, અને આ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે તમારે થઈ ગયો આર, એટલે આર ને કહીશું વક્રીભવન કરી। હવે કાચના સપાટીમાંથી જ્યારે ફરીથી એ બહાર નીકળશે ત્યારે ફરીથી એનું વક્રીભવન થશે, કેમ કે એ હવાના માધ્યમમાં જશે। તો એફ પાસેથી જ્યારે કિરણ બહાર નીકળે તો એફ એસ જે છે એ તમારું નિર્ગમન કિરણ, નિર્ગમન એટલે બહાર જવું, તો એફ એસ તમારું નિર્ગમન કિરણ થઈ ગયું। અને નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે ઈ થઈ જશે તમારે નિર્ગમન કોણ બરાબર। તો જેમ કાચના લંબગણ ની અંદર તમારે પાર્શ્વીય સ્થાનાંતર થતું હતું એમ અહીંયા આ કિરણ નું ખરેખર વિચલન થઈ જાય છે। ખરેખર કિરણ આ પી ક્યુ ઈ એચ માર્ગે જવું જોઈએ, પરંતુ એ આર એસ એફ આર એસ માર્ગે જશે, એટલે કેટલા અંશે એનું વિચલન થાય છે એ તમે અહીંયા આગળ જોઈ શકો છો। તમારે અહીંયા આગળ વિચલન કોણ પણ તમે શોધી શકો છો। આ આપાત કિરણ ને પાછળ તરફ લંબાવીએ છીએ ડોટેડ લાઈન વડે બતાવેલું છે, અને આ નિર્ગમન કિરણ ને પાછળ તરફ લંબાવીએ છીએ ડોટેડ લાઈન વડે બતાવેલું છે। આ બંને કિરણ વચ્ચેનો ખૂણો જે ડી વડે દર્શાવેલો છે એને કહીશું વિચલન કોણ। આ પ્રવૃત્તિ કરીને તમે આ વિચલન કોણ આપી પણ શકો છો કે આપાત કિરણનું કેટલા ખૂણે કેટલા અંશે વિચલન થાય છે તે અહીંયા આગળ તમે સમજી શકો છો। એટલે કે લંબગણની અંદર જે સમાંતર સપાટીઓ હતી એ અને જે આ પ્રિઝમની અંદર જે ઘડેલી સપાટીઓ છે એને કારણે એનું વક્રીભવન ખૂબ જ વધારે માત્રામાં થાય છે, અને એ કેટલું વિચલન થાય છે એ તમે અહીંયા આગળ વિચલન કોણ ડી ઉપરથી શોધી શકો છો। અહીંયા આગળ તમે જોઈ શકો છો એ આગળ ખૂણો બતાવેલો છે એને કહીશું આપણે પ્રિઝમ કોણ
એટલે કે બે ઘડતી સપાટીઓ, પ્રિઝમની બે ઘડતી સપાટી અથવા તો ત્રાંસી સપાટી અથવા તો પાર્શ્વીય સપાટી વચ્ચેના ખૂણાને શું કહેવાશે? પ્રિઝમ કોણ. તો આ પ્રવૃત્તિની અંદર આપણે એ જ સમજવાનું છે કે જ્યારે કાચના પ્રિઝમનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એનું વક્રીભવન કેટલી માત્રામાં થાય છે. ઇઝ ધેટ ક્લિયર? વેરી સિમ્પલ છે. આ બધી વસ્તુઓ મેં તમને સમજાવી દીધી છે. થેન્ક યુ વેરી મચ.